જામનગર જિલ્લામાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે પદગ્રહણના બીજા દિવસે જામનગર જિલ્લાના ઓગણીસ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા તેમજ દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી મંત્રીએ જામનગર ધ્રોલ તથા કાલાવડ તાલુકાના રામપર મોટી બાણગર ખીમરાણા બારા નેવી મોડા અલિયા મોડા બેરાજા પસાયા સપડા ધૂતારપર ધુડશિયા કાલાવડ ખંઢેરા બાંગા કૃષ્ણપુર વાગડિયા નાદુના તથા કૌંજ ગામની મુલાકાત લીધી હતી અને લોકોની રજૂઆત પરત્વે પ્રત્યુત્તર પાઠવતા જણાવ્યું હતું કે સત્તાના માધ્યમથી ખેડૂતો તથા અસરગ્રસ્તોના પ્રશ્નોને વાંચા તેમજ યોગ્ય ન્યાય આપવા પૂરતો પ્રયત્ન કરાશે પૂર્વ વખતે પણ રાજ્ય સરકારે હેલિકોપ્ટર એનડીઆરએફ તથા એસડીઆરએફ સહિતની તમામ મદદ પૂરી પાડી હતી ત્યારે હવે પૂરબાદની સ્થિતિમાં પણ સરકાર લોકોની પડખે ઊભી છે અને મહત્તમ લાભો લોકો સુધી પહોંચે તે મુજબનું આયોજન કરી રહી છે મંત્રીએ ગામોની મુલાકાત વેરાએ પાક ધોવાણ પશુ મૃત્યુ સહાય જમીન ધોવાણ સહિતની સહાયના ધોરણોમાં ધરખમ વધારો કર્યો છે જેની વિગતવાર જાણ ખૂબ જ ટૂંક સમયમાં સરકાર દ્વારા લોકોને કરાશે તેવી જાહેરાત પણ કરી હતી તેમજ પાક નુકશાની જમીન ધોવાણ પશુ મૃત્યુ તથા ઘરવખરી અંગેની નોંધ કરાવવા પણ લોકોને આગ્રહભરી વિનંતી કરી હતી હર્ષલ ખંદેડીયા જેસ ટીવી જામનગર